હરિયમ બાળકો, ચલો હવે પણ હું છે ને મજા આવે છે હે? બધાય લખવાનું હવે ભણવાનું, જો તમે ધ્યાન રાખીને આ કક્કો એ બધું નહીં વાંચો, નહીં લખો તો પછી આપણને વાંચતા નહીં આવડે, પછી ઘરે બેઠા બેઠા પછી તો તમે પહેલા ધોરણમાં આવી જશો હે? તો બધાએ મમ્મી પાસે બેસવાનું, ભાઈ મમ્મી કે એ માનવાનું છે અને ધ્યાન રાખીને તમે જો કક્કો એની માત્રાઓ સમજશો તો જ પછી તમને આવડશે, ધ્યાન નહીં રાખો અને બધું જોઈ જોઈને ઉતારી દેશો તો વાંચતા આવડશે નહીં, પછી તમે પહેલામાં આવી જશો, તો પહેલામાં આવી જશો પછી તો મેમ કહેશે ભાઈ લખો, ત્યારે તમને રડવું આવી જશે, એ મેમ મને નથી આવડતું. કેમ નથી આવડતું? કારણ કે આપણે સિનિયરમાં ભણવા બેઠા જ નથી, હે, મેમનો વિડીયો લખ્યો જ નથી એટલે ના આવડે આપણને. તો આપણે અત્યારે બધા જ વિડીયો તમારે જોવાના છે, ધ્યાન રાખીને લખવાનું છે અને વારે વારે કંઈ પણ કાગળ તમારી પાસે આવે તો એને વાંચવાનું છે. જેટલી માત્રા તમને આવડે એટલી માત્રા વાળું વાંચવાનું આપણે, બરાબર? તો હવે આપણે કઈ માત્રા વાળો કક્કો આવ્યા છીએ? ઊની માત્રા, બરાબર? જુઓ આપણે કેટલી માત્રાઓ શીખ્યા, તો એક તો અ, બરાબર, અ પછી આ, એટલે આપણે કા, કા ખા ગા, પછી નાની ઈ એટલે હસવઈ, કને હસવઈ કી, પછી મોટી એટલે દીર્ઘઈ, કને દીર્ઘઈ કી, એના પછી આપણે શીખ્યા નાનો ઉ એટલે કને હસવઉ કુ, અને હવે આપણે શીખીએ છીએ કે મોટો ઉ કને દીર્ઘ કુ, મોટું એટલે દીર્ઘ અને નાનું એટલે હસ્વ, બરાબર? એટલે આપણે હસ્વની નિશાની કરવાની, ઉની અહીંયા આપણે સાતળ સાત આમ કરવાનો છે અને દીર્ઘયુમાં મીંડું કરી આમ ત્રાસી લીટી કરવાની છે, એક ત્રાસો એકડો કરવાનો છે, ઊભો કરવાનો નથી, બરાબર? ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે જો હું તમને એ માત્રાઓ પણ બતાવી દઈશ, આ છે દીર્ઘ ઉ અને આ હતી એ આપણી હસવની નિશાનીઓ હતી, બરાબર? જો હું તમને એમાં અહીંયા આપણે ધને મૂકીએ તો ધને હસવું કર્યું તો શું બોલીશું? ધને હસવું ધુ. હવે અહીંયા આપણે ક મૂકીએ અને કને હસવું કરીએ તો શું કહેવાય? કને હસવું કુ. હવે આપણે એને દીર્ઘવ કરીએ છીએ, બરાબર? આ ખને દીર્ઘવની નિશાની કરી છે એટલે આપણે એને શું કહીશું? ખને દીર્ઘવ ખુ. શું કહીશું? ખને દીર્ઘવ ખુ. હવે ખની જગ્યાએ મ હોય તો પણ આપણે શું બોલીશું? મને દીર્ઘવ મુ. જો આ તો આને આમ મૂકો તો પણ થાય, બરાબર? અને આને આમ કરો, હસવું ઉપર છે અને દીર્ઘવ આ ત્રાસી લીટી
નીચે લઈ જવાની છે બરાબર અને હસવામાં ત્રાસી લીટી ઉપર લઈ જવાની છે બરાબર અને વાંચવાનું તો બંનેમાં ધુ અને ખુ કુ મુ ઉજ બોલાય છે કારણ કે એક નાનો ઉ છે અને મોટો ઉ છે નાનો ઉ હસવો ઉ અને મોટો ઉ દીર્ઘ ઉ બરાબર ખ્યાલ આવી ગયો તમને હસવો ઉ અને દીર્ઘ ઉ નો તો હવે આપણે કપકો લખીશું ક્યાં લખવાનો છે પાના નંબર તમારો 57 મો ભાષા લેખનની ચોપડીમાં પાના નંબર 57 ત્યાં તમારે કુ વાળો કપકો લખવાનો છે ચાલો હવે અહીંયા ધ્યાન આપણે ક તો અહીંયા આખો મૂળાક્ષર ડબલ લીટીમાં જ લખવાનો છે અને માત્રા એની નીચેની લીટીમાં કરવાની છે પણ એને અડવી પણ જોઈએ હો એને અડાડીને જ કરવાની છે પછી એવું ના થાય કે ક અહીંયા કર્યો અને એની માત્રા અહીંયા કરે હવે અહીંયા તો આટલી જગ્યા છે એને અડી જ નથી તો એને માત્રા કહેવાય તમે હસવઈ કરો તો પણ એને અંદર રાખીને જ કરવાની છે પછી હસવઈ આટલે કરી હોય અને ક આટલે લખો તો ચાલે ના ચાલે બરાબર એટલે દરેક માત્રા એની જોડે જ હોવી જોઈએ તો ચલો કને દીર્ઘ ઉ ખને દીર્ઘ ઉ ગને દીર્ઘ ઉ ગને દીર્ઘ ચને દીર્ઘ ઉચ્ચુ છને દીર્ઘ ઉચ્ચુ જને દીર્ઘ ઉજ્જુ જને દીર્ઘ ઉજ્જુ હવે અહીંયા આપણે અહીંથી જોઈને લખવાનું રાખીશું એટલે અહીંયા રાખીશું ટને દીર્ઘ ઉટુ ઠને દીર્ઘ ઉઠુ ડને દીર્ઘ ઉડુ ડને દીર્ઘ ઉડુ અણને દીર્ઘ અણુ તને દીર્ઘ ઉતુ થને દીર્ઘ ઉથુ દને દીર્ઘ દને દીર્ઘ ઉદુ નને દીર્ઘ ઉનુ પને દીર્ઘ ઉકુ હને દીર્ઘ બને દીર્ઘ ઉભુ બને દીર્ઘ ઉભુ મને દીર્ઘ ઉમુ યને દીર્ઘ
દીર્ઘયુ રને દીર્ઘરુ લને દીર્ઘલુ વને દીર્ઘવુ શને દીર્ઘશુ શને દીર્ઘશુ શને દીર્ઘશુ હને દીર્ઘહુ અળને દીર્ઘળુ બરાબર. હવે આપણે અહીંથી જોઈને નીચે લખીશું. ચલો આપણે વારંવાર વાંચવાનું છે હો ભાઈ, વાંચવામાં આપણે કંટાળો લાગવાનો નથી. મેમ બોલે છે કમસે કમ એટલી વખત તો તમે બોલજો જ. ચલો કને દીર્ઘ ખને ગને દીર્ઘુ ગને દીર્ઘુ ચને દીર્ઘુ છને દીર્ઘુ જને દીર્ઘજો જને દીર્ઘજો તને દીર્ઘટુ થને દીર્ઘઠુ ડને દીર્ઘડુ ડને દીર્ઘડુ અળને દીર્ઘવણુ તને દીર્ઘતુ થને દીર્ઘથુ ડને દીર્ઘદુ ધને દીર્ઘદુ નને દીર્ઘનુ પને દીર્ઘપુ ફને દીર્ઘુ બને દીર્ઘુ બને દીર્ઘુ મને દીર્ઘમુ યને દીર્ઘયુ રને દીર્ઘરુ લને દીર્ઘલુ વને દીર્ઘવુ
शने दीर्घ उषु, शने दीर्घ उषु, शने दीर्घ उषु, हने दीर्घ उहु, अळने दीर्घ अळु। बराबर, आपणे एक तमारे स्वापोथीमां एक वखत कप्पो लखेलो छे अने જોઈને નીચે લખવાનો છે અને બીજા બે તક્કા નીચે તમારી જાતે લખવાના છે। બરાબર, તો એક કપ્પો આપણે હું લખાવું છું એ પ્રમાણે આપણે અહીંયા લખીશું। ચલો, હવે આ ઉપરનો કક્કો છે કે નીચે બે કક્કા તમારી જાતે લખવાના છે। બરાબર, એ તમારે અહીંથી જોઈને લખી દેવાના। કને દીર્ઘ ઉપુ, કારણ કે નવો નવો કક્કો હોય ને એટલે આને આપણે વારંવાર કેટલી વખત બોલવું પડે। કને દીર્ઘ ઉપુ, અને હજી પણ તમને જો આગળના કી કા કી કુ વાળો કપ્પો હજી ના આવડતો હોય, વાંચતા ના આવડતું હોય, તો આવી રીતેમાં અહીંયા કા ખા ગા એમ લખી દેવાનું અને બધા જ કાનામાં બોલતું જવાનું। કા 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 કા, ખા 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 ખા, ગા 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 ગા। એટલે તમને એમ ખ્યાલ આવી જાય કે આ બને કાનો કર્યો છે એટલે આને ગાજ કહેવાય। એવી રીતે કી ખી બધા જ કક્કા જો તમે આમ પણ લખતા આટલી બધી વખત બોલતા હજી ના આવડે તો એ રીતે વારંવાર લખજો અને બોલજો। ગને દીર્ઘ ઉગુ, ગને દીર્ઘ ઉગુ, ચને દીર્ઘ ઉચુ, છને દીર્ઘ ઉછુ, જને દીર્ઘ ઉજુ, જને દીર્ઘ ઉજુ, ટને દીર્ઘ ઉટુ। અહીંયા આપણે લીટી છોડવાની નથી, કારણ કે સળંગ જ બે વખત કપ્પો લખવાનો છે। ઠને દીર્ઘ ઉઠુ, ડને દીર્ઘ ઉડુ, ડને દીર્ઘ ઉઠુ, અળને દીર્ઘ અળુ, તને દીર્ઘ ઉતુ, થને દીર્ઘ ઉથુ, દને દીર્ઘ ઉદુ, દને દીર્ઘ નને દીર્ઘ ઉનુ, પને દીર્ઘ ઉપુ, ફને દીર્ઘ ઉફુ, બને દીર્ઘ ઉબુ, બને દીર્ઘ ઉભુ, મને દીર્ઘ ઉમુ, યને દીર્ઘ ઉયુ,
અને દીર્ઘ ઋ લ ને દીર્ઘ લુ વ ને દીર્ઘ વુ શ ને દીર્ઘ શુ શ ને દીર્ઘ શુ શ ને દીર્ઘ સુ હ ને દીર્ઘ ઉ અળ ને દીર્ઘ અળુ બરાબર આ છે એ હજી એના નીચે એક અપો બાકી છે જને દીર્ઘ ઉજુ ટને દીર્ઘ ઉટુ ઠને દીર્ઘ ઉઠુ ડને દીર્ઘ ઉડુ ડને દીર્ઘ ઉડુ અણને દીર્ઘ અણુ તને દીર્ઘ ઉતુ થને દીર્ઘ ઉથુ દને દીર્ઘ ઉદુ ધને દીર્ઘ ઉદુ નને દીર્ઘ ઉનુ પને દીર્ઘ ઉપુ ફને દીર્ઘ ઉફુ બને દીર્ઘ ઉબુ બને દીર્ઘ ઉભુ મને દીર્ઘ ઉમુ યને દીર્ઘ ઉયુ રને દીર્ઘ ઉરુ લને દીર્ઘ ઉલુ વને દીર્ઘ ઉભુ શને દીર્ઘ ઉશુ શને દીર્ઘ ઉશુ શને દીર્ઘ ઉશુ હને દીર્ઘ ઉ
વાળી ચોપડી માં ઉપરનો અને નીચેના બે કક્કા સળંગ લખાઈ ગયા છે, બરાબર. આપણે હવે એને વાંચીશું ત્યારે આપણે આને તો ચાર વખત બોલ્યા કે અને દીર્ઘ કુ કુ ગુ, બરાબર ને. તો આ રીતે તમારે પણ વાંચી વાંચીને બોલી બોલીને કકો લખવાનો છે. હું જેટલી વખત બોલી છું એટલી વખત તો બોલ જોજ, બરાબર. પડી કેમ ખબર? અને સરસ અક્ષરે લખજો. હરિ ઓમ.